વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બે વિષય હિન્દી તેમાં પાઠ બે સ્વર તેના વિશે આપણે અભ્યાસ કરીશું તો આપણે આ અગાઉના વિડીયો લેક્ચરમાં અ આ ઈ ઉ અને ઉ આ છ સ્વરનો આપણે અભ્યાસ કર્યો હતો અને તેના ઉપરથી જેટલા પણ વ્યંજન એટલે કે બાળકસરીની લાઈન છ ત્યાં સુધીની આપણે જોયેલી હતી અને તેના ઉપરથી કેટલાક ચિત્રો જોયા હતા તેની સાથે તેને બંધ બેસતા જોડકા પણ જોડેલા હતા તો આજે આપણે ઉ પછીનો સ્વર આગળ આપણો સ્વર આવશે એ તો તેનો આપણે અભ્યાસ આજે કરીશું તો તમે અહીં સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો તો આજનો સ્વર આપણે જોઈશું એ તો તમે સ્ક્રીન ઉપર સૌથી પહેલાં જોઈ શકશો કે અહીંયા આપણને એક એ એટલે કે એ ઉપરથી આવશે એડી તો તેનું તમે ચિત્ર અહીંયા જોઈ શકો છો પછી તેની બાજુમાં આપણે એ કેવી રીતે થાય તે આપણે સૌથી પહેલાં તેના ઉપર ઘૂટીશું અને પછી જે ત્રીજી લાઈનમાં પાંચ ખાના ખાલી આપેલા છે તેના તેમાં આપણે તે જ પ્રમાણે લખવાનું છે અને સુંદર અક્ષરે લખીશું પછી તેની નીચે જોઈએ પઢો ઓર લીખો વાંચો અને લખો તો અહીંયા આપણે કને એકમાત્ર કે ત્યાંથી લઈને શ્રને એકમાત્ર શ્રેય ત્યાં સુધીનો આપણે આખો કકો કથી શ્ર સુધીનું લખવાનું છે અહીંયા આપણે કને એકમાત્ર કેની લાઈન લખવાની છે પરંતુ જોડે જોડે તેને બોલતી પણ જવાનું છે તો કથી શ્ર સુધી તમે લખશો અને સાથે સાથે તેને બોલતા પણ જશો પછી વિદ્યાર્થી મિત્રો આપણે પેજ ફેરવશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કેટલાક શબ્દો આપેલા છે તો સૌથી પહેલા સૂચના જોઈએ શબ્દો કોઢો ઓર લીખો શબ્દો વાંચો અને લખો તો અહીંયા સૌથી પહેલાં આપણને જે છ શબ્દ આપેલા છે તે આપણે સૌથી પહેલાં વાંચશું તો પહેલો શબ્દ છે એનખ એહસાન એકાદશી કેતન મહેનત અને પેશકશ તો આ છ શબ્દ જે આપેલા છે તે જ પ્રમાણે તમે જોઈ શકો છો આપણે અગાઉ પણ આવા શબ્દ બાજુમાં બે વખત લખેલા છે તે જ પ્રમાણે અહીં પણ આપણે આ જ શબ્દ જોઈ જોઈને અને સાથે સાથે વાંચીને તે જ પ્રમાણે બે વખત શબ્દ લખવાના છે તો તમારે આ બે વખત શબ્દ અહીં લખવાના છે હવે તેની નીચે જુઓ ચિત્રકો સહી શબ્દ શબ્દસે જોડો ચિત્રને બંધ બેસતા શબ્દ સાથે જોડો તો અહીં આપણને પાંચ ચિત્ર આપેલા છે તમે પેલું ચિત્ર જોઈ શકો છો બધા બાળકો રમે છે તેની બાજુમાં તમે ચિત્ર જોશો તો તે એક મોઢાનું એટલે કે એક ચહેરાનું ચિત્ર આપેલું છે તેની બાજુમાં આપણને કેળા આપેલા છે તેની બાજુમાં એક ફૂટબોલ આપેલો છે એટલે કે દડો આપેલો છે અને સૌથી છેલ્લું ચિત્ર આપણને જોવા મળે છે ઘેંટાનું હવે આ પાંચ ચિત્ર આપેલા છે તેની નીચે આપણને શબ્દ આપેલા છે જે હિન્દીમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે તો આપણે સૌથી પહેલાં તે શબ્દ જોઈ લઈ તો સૌથી પહેલું છે ગેંદ એટલે કે દડો પછી તેની બાજુમાં છે ભેડ ભેડ એટલે તેનું ગુજરાતી થશે ઘેંટું તેની બાજુમાં આપણને જોવા મળે છે ખેલના એટલે કે રમવું તેની બાજુમાં છે ચહેરા એટલે કે ચહેરો અને સૌથી છેલ્લો શબ્દ આપણને આપેલો છે કેલે એટલે કે કેળા તો ઉપર જે આપણને ચિત્ર આપેલા છે તેને આપણે નીચેના શબ્દ સાથે બંધ બેસતા જોડવાના છે તો પેલું ચિત્ર આપણને શેનું છે કે બધા છોકરાઓ રમી રહ્યા છે તો તેને શું કહેવાય ખેલના તો આપણે તેને ખેલના સાથે જોડી દઈશું પછી બીજું ચિત્ર આપણને આપેલું છે ચહેરાનું તો તમે નીચે જોઈ શકો છો ચોથા નંબરનો જે શબ્દ છે ચહેરા તેની સાથે આપણે જોડી દઈશું પછી આ પછીનું ચિત્ર ત્રીજા નંબરનું છે કેળાનું ચિત્ર એટલે કે કેલે તો તમે પાંચમા નંબરનો શબ્દ જોઈ શકો છો કેલે તેની સાથે આપણે જોડી દઈશું પછીનો ચોથા નંબરનું ચિત્ર છે દળાનું ચિત્ર તો સૌથી પહેલો શબ્દ તમે નીચે જોઈ શકો છો ગેન્દ તો આપણે આ દડાને ગેન્દ સાથે જોડી દઈશું પછી સૌથી છેલ્લું ચિત્ર આપેલું છે ઘેંટાનું તો ઘેંટાને આપણે હિન્દીમાં કહીશું ભેડ તો બીજા નંબરનો જે શબ્દ બાકી રહ્યો છે તેને આપણે ઘેંટા સાથે જોડી દઈશું હવે વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ નિમ્નલિખિત વાક્ય પઢો ઓર લિખો નીચેના વાક્યો વાંચો અને લખો તો સૌથી પહેલાં આપણે અહીંયા પાંચ વાક્ય જે આપેલા છે તે આપણે વાંચીશું તો પહેલું વાક્ય છે દેવદાસ પાંચમું વાક્ય મેઝ પર જલેબી રખ તો વિદ્યાર્થી મિત્રો આ પાંચ વાક્ય જે આપણે વાંચ્યા અત્યારે તે જ પ્રમાણે તમારે વાંચતું જવાનું છે અને બાજુમાં જે લાઈન આપેલી છે તેમાં તમારે સુંદર અક્ષરે લખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો બાજુમાં જોઈએ તો અહીંનો આપણો સ્વર છે અય તો આપણે ગુજરાતીમાં જોઈ શકીએ તો ગુજરાતીમાં શું થશે અને બે માત્ર અય તો આપણે હિન્દીમાં અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે આપણે એ અય લખવાનું છે તો અહીંથી થશે ઐનક તો અહીંયા આપણે સૌથી પહેલાં તો જે આપણને ઘૂંટવાનું બાકી છે તે ઘૂંટવાનું છે અહીંયા અને પછી નીચે જે પાંચ ખાના આપેલા છે તેમાં પાંચ અય લખવાના છે હવે તેની નીચે જુઓ પઢો ઓર લિખો વાંચો અને લખો તો અહીંયા આપણે જેમ ઉપર આપણે સ્વર જોયો અય તે પ્રમાણેનો અહીં આપણે બારક્ષડીની લાઈન ક કને બે માત્ર કઈ ત્યાંથી લઈને ને બે માત્ર શ્રય ત્યાં સુધીની આપણી આખી લાઈન આપણે લખવાની છે એટલે કે અને બે માત્ર કઈથી લઈને શ્રય સુધીનો સબ વ્યંજન આપણે બધા અહીં લખવાના છે તો તમારે બોલતું પણ જવાનું છે અને લખતું જવાનું છે કઈ ખઈ ગઈ તે પ્રમાણે બોલવાનું છે અને સાથે સાથે જે બાજુમાં ખાના આપેલા છે તેના અંદર શ્રય સુધી આપણે લખીશું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણે તમારે શ્રેય સુધીના બધા જ વ્યંજન લખવાના છે હવે તમે પેજ ફેરવશો એટલે આપણે અહીંયા જોઈએ શબ્દો શબ્દકો પઢોર લીખો શબ્દ વાંચો અને લખો તો અહીંયા પણ આપણને કઈ વાળા આઠ શબ્દ આપેલા છે તો સૌથી પહેલાં આપણે શબ્દનું વાંચન કરીશું પૈર ઐસા જૈસા ફૈલા મૈલા છૈયા અને છેલ્લું છે પૈસા તો આ પ્રમાણેના શબ્દ તમારે વાંચતું જવાનું છે અને બાજુમાં સુંદર અક્ષરે બે વખત લખવાના છે હવે તેની નીચે જુઓ રેખાંકિત કીએ ગયે ગલત શબ્દકો સુધાર કર વાક્ય ફિરશે લીખે તો વિદ્યાર્થી મિત્રો આ આપણા માટે નવું છે તો લીટી દોરેલા ખોટા શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે તો સૌથી પહેલાં તમે જુઓ પહેલું વાક્ય આપણે જોઈએ વહ મેરા વહ મૈરા ભૈયા ભૈયા હે તો અહીંયા જુઓ મૈરા લખું છે ત્યાં આપણને બે વાત્ર જોવા મળે છે તો ત્યાં આપણે બે માત્રની બદલે એક જ માત્ર કરવાનો છે કારણ કે અહીંયા મયરા નહીં પરંતુ મેરા આવે તો બે માત્રની બદલે આપણે અહીંયા કરશું એક માત્ર અને બાજુમાં તમે જોઈ શકો છો ભૈયા લખ્યું છે તો ભૈયા ભૈયાનું આવે પરંતુ શું આવે ભૈયા આવે તો અહીંયા એક માત્રને બદલે બે માત્ર કરીશું તો આપણું વાક્ય અહીંયા શું થશે તો અહીંયા આપણે વાક્ય લખીશું વહ મેરા ભૈયા હૈ તો મેરામાં બેની બદલે એક માત્ર અને ભૈયામાં બે માત્ર કરવાના છે હવે બીજું વાક્ય જોઈએ રમેશ કેસા લડકા હે તો અહીંયા તમે જુઓ કેસાની નીચે આપણને લીટી દોરેલી છે તો કેસામાં આપણે વાક્ય ખોટો શબ્દ આપેલો છે તો તેમાં તે શબ્દ આપણે સુધારીશું તો કેસાની બદલે શું આવે કેસા આવે કની ઉપર જે એક માત્ર છે તેની બદલે અહીં આપણે બે માત્ર કરવાના છે તો આપણું વાક્ય અહીં સાચું કેવી રીતે બનશે તો કે રમેશ કેસા લડકા હે તો તે પ્રમાણે અહીં આપણે બીજું વાક્ય લખીશું હવે ત્રીજું વાક્ય જુઓ જેસે કો તેસા મિલા તો આ વાક્ય ખોટું છે તો તમે જુઓ જેસે અને તેસા આ બે શબ્દ નીચે લીટી કરેલી છે તો જેસે છે તેમાં જે જની ઉપર એક માત્ર છે તેની બદલે બે માત્ર આવે જેસે કો તેસા મિલા ઈ વાક્ય સાચું છે એટલે જની ઉપર એકની બદલે બે માત્ર આવશે અને તેસા જે વાક શબ્દ છે તે તેસા શબ્દની ઉપર તની ઉપર એકની બદલે બે માત્ર આવશે એટલે આપણું આખું વાક્ય સાચું કેવી રીતે બનશે તો કે જૈસે કો તૈસા મીલા જ અને ત બંને ઉપર આપણે બે માત્ર કરવાના છે હવે ચોથું વાક્ય જુઓ તો ચોથા વાક્યની અંદર આપણે જોઈએ કિસન તો છેલ છબીલા હે તો અહીંયા છેલની નીચે આપણને લીટી આપેલી છે તો છેલની ઉપર એક માત્રની બદલે અહીં સાચું વાક્ય બનાવવા માટે તેની ઉપર બે માત્ર આવશે તો અહીંયા આપણું વાક્ય સાચું શું બનશે તો કે કિશન તો છેલ છબીલા હે અહીંયા છેલની બદલે છેલ આવશે એટલે કિસન તો છેલ છબીલા હે હવે પાંચમું વાક્ય જોઈએ પૈડ કી છાંયા શીતલ હે તો આ વાક્યમાં તમે જુઓ પૈડ આપેલું છે તો અહીંયા પૈડ ન આવે પરંતુ પેડ આવે તો અહીંયા બે માત્ર આપેલા છે તેની બદલે આપણે અહીં એક જ માત્ર કરવાનો છે તો અહીંયા આપણે વાક્ય સુધારીને ફરીથી લખીશું તો આપણું વાક્ય થશે પેડ કી છાંયા શીતલ હે હવે વિદ્યાર્થી મિત્રો તમને આ પાંચે વાક્ય સમજાઈ ગયા હશે તે પ્રમાણે આપણે સુધારીને ફરીથી લખવાના છે હવે તેની નીચે જુઓ સહી શબ્દ છે રિક્ત સ્થાન ભરીએ એટલે કે સાચા શબ્દથી ખાલી જગ્યા પૂરો હવે જુઓ અહીંયા સૌથી પહેલું જોઈએ રૂપિયા ખાલી જગ્યા તો હાથ કા મેલ હે તો બાજુમાં તમે જુઓ બે શબ્દ આપેલા છે પૈસા અને પૈસા તો અહીંયા આપણે સાચો શબ્દ લખવાનો છે તો સાચો શબ્દ આપણો અહીંયા થશે બીજા નંબરનો પૈસા પૈસા તે ખોટો શબ્દ છે પરંતુ પૈસા સાચો શબ્દ છે તો તે આપણે અહીંયા લખીશું એટલે આપણી ખાલી જગ્યા પૂરતા આખું વાક્ય શું બનશે તો પહેલું વાક્ય બનશે આપણું રૂપિયા પૈસા તો હાથ મેલ હે હવે બીજું વાક્ય જુઓ ખાલી જગ્યા હિન્દુ મહિના હે તો અહીંયા જુઓ ચૈત્ર અને ચૈત્ર તો આ બેમાંથી કયો શબ્દ સાચો બનશે તો કે અહીં બીજો શબ્દ એટલે કે ચૈત્ર આ શબ્દ સાચો છે તો બીજી ખાલી જગ્યામાં આપણે લખીશું ચૈત્ર તો આપણી ખાલી જગ્યા પૂરતા આખું વાક્ય શું બનશે તો કે ચૈત્ર હિન્દુ મહિના હૈ હવે ત્રીજું જોઈએ હિન્દી ખાલી જગ્યા વિષય હે તો અહીંયા જુઓ ઐચ્છિક કે ઐચ્છિક તો અહીંયા આપણે જોવાનું છે કે ઐચ્છિક આવે કે પછી ઐચ્છિક આવે તો અહીંયા આપણું વાક્ય થશે ઐચ્છિક તો જે પેલી ખાલી પેલો શબ્દ છે તે આપણે ખાલી જગ્યામાં લખવાનો છે કે ઐચ્છિક તો અહીંયા આપણે લખીશું હિન્દી ઐચ્છિક વિષય હે હવે ચોથું જોઈએ ખાલી જગ્યા ખાના મિલતા હે તો અહીંયા જૈન અને જ ઈન એવી રીતે લખેલું છે તો જે પહેલો શબ્દ છે ને તે સાચો લખેલો છે કે જને બે માત્ર જ ન એવી રીતે લખાય પરંતુ જ ઇ ન એ પ્રમાણે લખાય નહીં તે શબ્દ આપણને ખોટો આપેલો છે તો અહીંયા આપણો પહેલો શબ્દ છે તે સાચો છે તે ખાલી જગ્યામાં પૂરતા આપણું વાક્ય શું બનશે તો કે યહા જૈન ખાના મિલતા હૈ હવે પાંચમું વાક્ય જોઈએ રાજને ખાલી જગ્યા પહના હૈ તો એનક કે ઐનક તો આપણે આની શરૂઆત કરતાં પહેલાં જોયું હતું કે એનક ન આવે પરંતુ શું આવે ઐનક આવે તો અહીંયા આપણે બીજો શબ્દ છે તે સાચો આવે છે તે આપણે ખાલી જગ્યામાં મૂકતા આપણું વાક્ય બનશે કે રાજને ઐનક પહેના હે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે સ્વર ભણ્યા એ અને અય હવે પછી જ્યારે પણ વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે આ પછીના બે સ્વર વિષયનો અભ્યાસ કરીશું